નમસ્તે. 18 મે પછી ગુજરાતની અંદર લોકડાઉનનો ચોથો તબક્કો જોવા મળશે અને લોકડાઉન 4ની અંદર દુકાનો ખોલવા માટે અને દુકાન ખોલવા માટે એક સમય નક્કી કરવામાં આવશે, જેની માટેનું ટાઈમ ટેબલ છે એ તમે અહીંયા જોઈ શકો છો. દુકાનો ખોલવાનું ટાઈમ ટેબલ આવું હશે. મિત્રો, અહીંયા મોબાઈલની દુકાન ખોલવા માટે અઠવાડિયામાં 3 દિવસ, સોમવાર, બુધવાર અને શુક્રવાર, જેમાં સમય પણ આપેલો છે કે સવારે 7થી લઈ અને સાંજના 7 સુધી. હાર્ડવેરની દુકાન હોય તો સોમવાર, બુધવાર અને શુક્રવાર સવારે 7થી સાંજના 7 સુધી. સેનેટરીની દુકાન હોય તો સોમ, બુધ અને શુક્ર 3 દિવસ. સાયકલની દુકાન પણ સોમ, બુધ અને શુક્ર 3 દિવસ. ઓટોમોબાઈલની દુકાન પણ સોમ, બુધ અને શુક્ર સવારે 7થી લઈ અને સાંજના 7 સુધી. ત્યારબાદ મિત્રો, મીઠાઈ ફરસાણની દુકાનો હોય તો અઠવાડિયાની અંદર દરરોજ, એટલે કે દરરોજ ખોલવા માટેની અનુમતિ આપવામાં આવશે, સવારે 7થી લઈ અને સાંજના 7 સુધી. શાકભાજી અને કરિયાણા અને ડેરીની દુકાનો છે એ પણ દરરોજ અનુમતિ આપવામાં આવશે. મેડિકલ સ્ટોર છે એમને પણ દરરોજ ખોલવા માટેની અનુમતિ આપવામાં આવશે. ઓટો ગેરેજ અને પંચરની દુકાન માટે પણ છે એ ટાઈમ ટેબલ ફાળવવામાં આવ્યું છે. ત્યારબાદ મિત્રો, રેડીમેડ કપડાની દુકાન છે એ મંગળ, ગુરુ અને શનિવારે સવારે 7થી લઈ અને સાંજના 7 સુધી, અઠવાડિયાની અંદર 3 દિવસ ખોલવા માટેની અનુમતિ છે એ મળી શકે છે. બૂટ અને ચંપલની દુકાનો છે એ મંગળ, ગુરુ અને શનિ માટે. પ્રિન્ટિંગ પ્રેસની દુકાનો છે એ મંગળ, ગુરુ અને શનિ માટે. ચશ્માની દુકાનો છે એ મંગળ, ગુરુ અને શનિ માટે. ફર્નિચર અને ગિફ્ટની દુકાનો છે એ મંગળ, ગુરુ અને શનિવારે છે એ ખુલ્લી જોવા મળશે. અહીંયા મિત્રો, ગિફ્ટ અને ફર્નિચરની દુકાનો છે એમાં સમયમાં થોડોક ફેરફાર છે. સવારે 7થી લઈ અને સાંજના 6 સુધી છે. અને જ્વેલરીની દુકાન હોય એ પણ મંગળવારે, ગુરુવારે અને શનિવારે સવારે 7થી લઈ અને સાંજના 6 વાગ્યા સુધી છે એ ખુલ્લી રાખવામાં આવશે અથવા તો ખોલવામાં આવશે. તો મિત્રો, આ રીતનું ટાઈમ ટેબલ છે એ ગુજરાત સરકાર તરફથી ગુજરાતની અંદર લોકડાઉનના ચોથા ચરણની અંદર જોવા મળી શકે છે. મિત્રો, દિલ્હી સરકારની જેમ ઓડ ઇવન સિસ્ટમથી છે એ દુકાનો ખોલવાની પરવાનગી ગુજરાતની અંદર પણ લોકડાઉન 4ની અંદર મળી શકે છે. અને લોકડાઉનના ચોથા તબક્કાની અંદર જે આ ટાઈમ ટેબલ છે એ કન્ટેન્ટમેન્ટ ઝોન અને રેડ ઝોન છે એ વિસ્તારની અંદર ખાસે એવામાં જોવા મળી શકે છે. અને મિત્રો, જે ગુજરાતના ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોન છે એ ઝોનની અંદર છે એ ઘણી બધી છૂટછાટ આપવામાં આવશે. તો એ ઝોનની અંદર આ રીતે ટાઈમ ટેબલ હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે. તો ખાસ કરીને જે પણ લોકડાઉન 4ની ઓફિશિયલી માહિતી કેન્દ્ર સરકાર દ્વારા અને ગુજરાત સરકાર તરફથી આપવામાં આવશે એ તમને જણાવી. થોડાક અહેવાલોને આધારે આ ટાઈમ ટેબલ મળેલું છે, જે મેં સૌથી પહેલાં તમને જણાવી દીધું છે. અને કાલે મેં તમને જણાવેલું હતું વિડીયોમાં કે ઓડ ઇવન સિસ્ટમથી લોકડાઉન છે એ ગુજરાતની અંદર લાગુ થશે. અને અત્યારે એક માહિતી મળી રહી છે કે લોકડાઉન છે એ ભારતની અંદર 2 અઠવાડિયા સુધી વધી શકે છે, એટલે કે 31મી મે સુધી છે એ લોકડાઉન હજી પણ જોવા મળશે એવી એક માહિતી અત્યારે મળી રહી છે. અને ગુજરાતની અંદર જે રેડ ઝોન છે એ રેડ ઝોનની અંદર પણ ઘણી બધી છૂટછાટ છે એ મળી શકશે. અને કન્ટેનમેન્ટ ઝોન છે એ વિસ્તારની અંદર છે એ છૂટછાટ નહીં મળી શકે. અને સાથે સાથે એ પણ માહિતી મળી રહી છે કે ગુજરાતના જે એરિયાની અંદર, એટલે કે જે પણ વિસ્તાર હોય એની અંદર કોરોનાના કેસીસ છે એ એક સાથે વધારે જોવા મળશે, તો એ જિલ્લાની અંદર કે એ વિસ્તારની અંદર છે એ લોકડાઉનની છૂટછાટ છે એ પણ ઉઠાવી લેવામાં આવશે, એટલે કે તાત્કાલિક હટાવી દેવામાં આવશે. ત્યાં કોઈ પણ પ્રકારની છૂટછાટ છે એ આપવામાં નહીં આવે. અને આજે મિત્રો 17મી મે અને લોકડાઉનનો ત્રીજો તબક્કો છે એ પૂર્ણ થવા જઈ રહ્યો છે. કાલથી મિત્રો છે એ લોકડાઉનનો ચોથો તબક્કો ચાલુ થશે. એમની માટેની ઓફિશિયલી ગાઈડલાઇન્સ છે એ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આજ સાંજ સુધીમાં આપી દેવામાં આવશે. એટલે સૌથી પહેલાં જે રીતે મેં તમને આ ટાઈમ ટેબલ આપ્યું છે એ રીતે ગાઈડલાઇન્સ છે એ સૌથી પહેલાં આ ચેનલના માધ્યમથી તમારા સુધી પહોંચાડી દઈ. તો ખાસ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક અને શેર પણ કરી દેજો, જેથી કરીને આવા વિડીયો બનાવવા માટે અમને પ્રોત્સાહન અને મોટિવેશન મળતું રહે. તો બીજી કંઈ માહિતી જોઈતી હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો. નેક્સ્ટ વિડીયો તમને થોડા સમયમાં મળી જશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવજો. જય જવાન, જય કિસાન.